હે ગાઈઝ, ધીસ ઇઝ રવિ જાદવ ફ્રોમ આરજે બ્લોગ્સ. અને આજે આપણે જે સ્થળ જોવા માટે આવ્યા છીએ એનું નામ છે અડાલજની વાવ. તો ચાલો ટિકિટથી લઈને તમને અંદરની માહિતી, અંદરનો ઇતિહાસ એ બધું જ કહેવામાં આવશે. ચાલો. આપણે ટિકિટ લેવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, આપણે અડાલજની વાવની ટિકિટ્સ લઈ લીધી છે, જે કંઈક આ પ્રકારની છે. પર પર્સન 25 રૂપિયા ટિકિટ છે આની. મિત્રો, હવે અમે અડાલજની વાવમાં એન્ટ્રી લઈ લીધી છે અને હું તમને અત્યારે પાછળનું વ્યૂ બતાવીશ. ખૂબ જ સુંદર છે કે આપણી અડાલજની વાવ. ઓકે, ફોરેનર્સ પણ આવ્યા છે અત્યારે. તો આ છે અડાલજની વાવનું વ્યૂ. હેલો મિત્રો, હું છું રવિ જાદવ અને આજે હું તમને કહેવાનો છું અડાલજની વાવનો ઇતિહાસ. વીરસિંહ વાઘેલા કરીને એક રાજા હતા, તેમને તેમની પત્ની રૂડીબાઈને માટે આ વાવનું, અડાલજની વાવનું નિર્માણ કર્યું હતું. ત્યારબાદ યુદ્ધ દરમિયાન વીરસિંહ વાઘેલા મૃત્યુ પામ્યા હતા. ત્યાર પછી મોહમ્મદ બેગડા કરીને રાજા હતા, તેમણે રૂડીબાઈના રૂપથી અંજાઈને તેમની સામે લગ્નનો પ્રસ્તાવ રાખ્યો હતો. અને પછી એ પ્રસ્તાવ રાખતા રાણી રૂડીબાઈએ તેમનો સ્વીકાર કર્યો હતો તેમના લગ્નનો. પણ એમને એક શરત રાખવામાં આવી કે જો મોહમ્મદ બેગડા આ વાવનું બાંધકામ પૂર્ણ કરશે તો રાણી રૂડીબાઈ તેમની સાથે લગ્ન કરશે. રાણી રૂડીબાઈનો ઉદ્દેશ્ય એ હતો કે આ વાવનું બાંધકામથી પ્રજાનું કલ્યાણ થાય અને પ્લસ તેમના પતિની છેલ્લી ઈચ્છા પણ પૂર્ણ થાય, તેના માટે તેમણે આ શરત રાખવામાં આવી હતી. પછી એક દિવસે વાવનું બાંધકામ પૂર્ણ થતું જોવા ગયા રૂડીબાઈ. તો તેમને તેમનો ઉદ્દેશ્ય પૂર્ણ થતાં લાગતા તેમણે આ જ વાવમાં પડીને તેમનો જીવ ત્યાગી દીધો હતો. અને આ વાવને રાણી રૂડીબાઈની વાવ પણ કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો આ એ જ વાવ છે જેમાં રાણી રૂડીબાઈએ ચંપલાવીને તેમનો જીવ ત્યાગી દીધો હતો. અને મિત્રો, આ વાવનું બાંધકામ ઈસવીસન 1499માં પૂર્ણ થયું હતું. અને એ સમય દરમિયાન આ વાવમાં લગભગ 5 લાખ સુધીનો ખર્ચો થયો હતો એ સમય દરમિયાન. મિત્રો, ચાલો હું તમને આખી વાવનું અંદરથી બહારથી બધેથી તમને વ્યૂ દેખાડું છું. અહીંયા આ કોણ સુયા જેવું એટલા માટે રાખવામાં આવ્યું છે કે કોઈ અહીંયાથી ટપીને આગળ ના જાય એટલા માટે આને રાખવામાં આવ્યું છે.
Okay, this is wide angle view. ગાઈઝ, તો અત્યારે હું ઊભો છું અડાલજમાં, જે સૌથી ઉપરનું પ્લેસ છે ત્યાં ઊભો છું. તો હું અહીંથી તમને આખી અડાલજનું વ્યૂ દેખાડું છું. એક સેકન્ડ, લુક એટ. ઓકે, રેનિંગ. અહીંયાથી જઈએ એટલે અહીંયા લાસ્ટમાં અહીંયા છે અડાલજની વાવ. અહીંયાથી એન્ટ્રી થઈએ છીએ અને વ્યૂ ગાઈઝ, યે, મિત્રો. જેમ આપણે કૂવામાંથી પાણી ખેંચતા હતા તેમ અહીંયા પણ એવી સુવિધા હતી જેથી પાણી ખેંચી શકે લોકો. તો મિત્રો, આખો બ્લોગ શૂટ થઈ ગયો છે અને ખૂબ જ સુંદર બ્લોગ શૂટ થયો છે. તો ચલો મળીએ આપણે એક બીજા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.